एकाउंटेंसी धोरण 12 भाग 2 त्रीजो प्रकरण कंपनी ना वार्षिक हिसाबों में आपने 9मो दाखलो केयू लिमिटेड नो आज आ वीडियो में अभ्यास करवानो छे। आ दाखला में अगाउना दाखलाओ नी जेम मात्र पाकुं सकवायुं के मात्र नफा नुकसान खातुं नथी तैयार करवानुं, सूचना बराबर वाच के केयू लिमिटेड नुं पाछुं सकवायुं आपेलुं छे, બે હવાલાઓ આપેલા છે અને આપેલી વિગતો પરથી 31/2017 ના રોજ પૂરા થતા વર્ષ માટે કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરવાના છે, એટલે આખો સળંગ દાખલો છે વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો, એટલે આ નફા નુકસાન પત્રક મેં ડ્રો કરી રાખ્યું છે અને આ બાજુ આખું પાકું સરવૈયું હેડિંગ સાથે તૈયાર છે। હવે સૌથી પહેલા કંપનીના વાર્ષિક હિસાબોનો સંપૂર્ણ દાખલો જ્યારે કરવાનો આવે ત્યારે તમારે રકમ જોઈ હવાલાઓ સોલ્વ કરવાને બદલે સૌથી પહેલા 2013 ના પરિશિષ્ટ 3 મુજબનું નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું ક્રમમાં લખી નાખવાનું રહેશે। રકમને આપણે જોવી જ નથી, રકમ ટચ જ નથી કરવી, આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરવા છે એટલે આ નફા નુકસાનનું પત્રક ને આ પાકા સરવૈયાનું ફોર્મેટ હેડિંગ સાથે તૈયાર છે, એમાં આપણે ક્રમબદ્ધ રીતે જે કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ ક્રમબદ્ધ રીતે શીર્ષકો આપ્યા હતા પાકા સરવૈયાના નફા નુકસાનના પત્રકના, એ બધા શીર્ષકો આપણે ફરજિયાત લખવાના છે બરાબર। સૌથી પહેલું કામ આપણે વાર્ષિક હિસાબ તૈયાર કરતી વખતે તો બરાબર બધાને યાદ હશે કે નફા નુકસાનના પત્રકમાં સૌથી પહેલા આવશે ઉપજ। ઉપજમાં બે મુખ્ય વસ્તુ, એક કામગીરીની ઉપજ અને બે અન્ય ઉપજ। અન્ય ઉપજ જ્યાં લખો છો ત્યાંથી બે લાઈન જવા દે અને હેડિંગ ખર્ચાઓ, આ ખર્ચામાં સૌથી પહેલો ખર્ચ વેચેલ માલની પડતર અથવા તો ખરીદી, એના માટે આપણે રકમમાં જોવું પડશે કે આ દાખલામાં વેચેલ માલની પડતર આપી છે કે ખરીદી આપી છે। તો આ દાખલામાં ખરીદી આપેલી છે એટલે ખર્ચામાં પહેલું હેડિંગ આવશે ખરીદી, બીજું હેડિંગ સ્ટોકમાં ફેરફાર। આ જે શીર્ષક આપણે લખીએ છીએ એ શીર્ષક લખતી વખતે બાજુમાં જો જગ્યા વધે બરાબર, આ ખરીદીમાં જો બાજુમાં જગ્યા વધી છે તો નીચે એક લાઈન નથી છોડી, પણ સ્ટોકમાં ફેરફાર છે માં એટલે બાજુમાં જગ્યા નથી વધી તો નીચે એક લાઈન છોડી લખીશ 3 નંબર પ્રત્યક્ષ ખર્ચા। પ્રત્યક્ષ ખર્ચાના મથાળા નીચે કોઈ ખર્ચો આવવાનો નથી, આ બે વાત એક લાઈન છોડવાની જરૂર નથી। 4 કર્મચારી લાભના ખર્ચ, એક લાઈન જવા દઈએ 5 નાણાકીય ખર્ચ, એક લાઈન જવા દઈએ 6 ઘસારો અને માંડી વાળેલ ખર્ચ, અને 7 અન્ય ખર્ચ। તો આ નફા નુકસાનના પત્રકના હેડિંગ નીચેના જે બધા શિક્ષણ વર્તા એ પૂરા થઈ ગયા, બે ઉપજ અને 7 ખર્ચ બરાબર। ચાલો હવે આપણે પાકા સરવૈયામાં 20 પેટા શિક્ષકો ક્રમબદ્ધ રીતે શાંતિથી લખશો। સૌથી પહેલા પાકા સરવૈયાનું શીર્ષક રોમન આંકડામાં 1 નંબર કરી લે, ઇક્વિટી અને જવાબદારી, વા ઇક્વિટી અને જવાબદારી આ શિક્ષક નીચે આ પાકા સરવૈયાના શિક્ષક નીચે 3 મુખ્ય શિક્ષકો આવશે, એ શેરહોલ્ડર્સના ફંડો। હવે આ જે મુખ્ય શિક્ષક આવ્યું એમાં બે પેટા શિક્ષકો આવશે, એક શેર મૂડી અને બે અનામત અને વધારો। એક લાઈન જવા દે અને બીજું મુખ્ય શિક્ષક બિન ચાલુ જવાબદારી
બિનચાલુ જવાબદારીમાં ત્રણ પેટા શિક્ષક આવશે, એક લાંબા ગાળાના ઉછીના નાણા, એક લઈને જવા દઈએ, બે અન્ય લાંબા ગાળાની જવાબદારી, અન્ય લાંબા ગાળાની જવાબદારી, ત્રણ લાંબા ગાળાની જોગવાઈ. ઇક્વિટીના જવાબદારીમાં બે મુખ્ય શિક્ષક આવી ગયા, શેર હોલ્ડર્સના ભંડોળ અને બિનચાલુ જવાબદારી. શેર હોલ્ડર્સના ભંડોળમાં બે પેટા શિક્ષક, બિનચાલુ જવાબદારીમાં ત્રણ પેટા શિક્ષક. હવે ત્રીજું મુખ્ય શિક્ષક ચાલુ જવાબદારી, અને વિદ્યાર્થી મિત્રો ચાલુ જવાબદારીમાં ચાર પેટા શિક્ષક આવશે, એક ટૂંકા ગાળાના ઉછીના નાણા, બે એક લાઈન છોડીને લખજો કે વેપારી વ્યવહારમાં લાઈન નહીં છોડવી પડે કારણ કે બાજુમાં જગ્યા વધશે, ત્રણ અન્ય ચાલુ જવાબદારી એમાં બાજુમાં જગ્યા નહીં વધે એટલે એક લાઈન છોડવી પડશે, અને ચાર ટૂંકા ગાળાની જોગવાઈ. કે ઇક્વિટીને જવાબદારીની નવ વિગત પૂરી થઈ, શેર હોલ્ડર્સના ભંડોળમાં બે, ઇન્ચલો જવાબદારીમાં ત્રણ અને ચાલુ જવાબદારીમાં ચાર. ઓકે, હવે ઇક્વિટીને જવાબદારી પછી આ ટૂંકા ગાળાની જોગવાઈ લખી એથી બે ક્લેમ જવા દે, અને રોમલાકડામાં બે નંબરનું શિક્ષક મિલકતો. હવે આ જે મિલકતોનું શિક્ષક છે એ શિક્ષક અંતર્ગત બે મુખ્ય શિક્ષકો આવશે, એમાં એક બિનચાલુ મિલકતો. હવે આ બિનચાલુ મિલકતમાં મિલકતોમાં બે મુખ્ય શિક્ષક, બિનચાલુ અને પછી ચાલુ મિલકત. બિનચાલુ મિલકતમાં પાંચ પેટા શિક્ષકમાં પહેલું કાયમી મિલકતો, કૌંસમાં દ્રશ્ય, અહીંયા જગ્યા છે. બીજી વિગત કાયમી મિલકતો, કૌંસમાં દ્રશ્ય, અહીંયા જગ્યા નહીં વધે એટલે નીચે લાઈન જવા દઈએ. હવે ત્રણ બિનચાલુ રોકાણો, ચાર લાંબા ગાળાની લોન ધિરાણ. બધામાં આ પેટા શિક્ષકો જે લખું છું મિલકતના એવા એક ક્યાંક જવા દીધી છે, અને પાંચ અન્ય બિનચાલુ મિલકત, અન્ય બિનચાલુ મિલકત. ઓકે, મિલકતોમાં મુખ્ય શિક્ષક પહેલું બિનચાલુ મિલકતની પાંચ વિગત લખી, હવે બીજું મુખ્ય શિક્ષક ચાલુ મિલકતો, અને આ ચાલુ મિલકતોમાં છ પેટા શિક્ષક આવશે, એમાં એક ચાલુ રોકાણો, બે માલ સામગ્રી, એક લાઈન જવા દઈએ લખ્યું છે માલ સામગ્રી, ત્રણ વેપારી લેણા, ચાર રોકડ અને રોકડ સમકક્ષ, પાંચ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, અને છ અન્ય ચાલુ મિલકત. આ બધા જ નફા નુકસાનના પત્રકના અને ટાંકા સમયના બધા જ શિક્ષકો પેટા શિક્ષકો સાથે લખી નાખ્યા, જરૂરિયાત લાગી કે એક એક લઈ જવા દીધી, જ્યાં બાજુમાં જગ્યા હોય ત્યાં નીચે એક લઈ જવા દીધી નથી. આ મુખ્ય કન્સેપ્ટ સાથે આખું લખી દે બરાબર. હવે આપણે દાખલો ભણવાની શરૂઆત કરીએ. આ જે છે ને એ પણ દાખલાનો એક ભાગ જ છે, એટલે આ ફોર્મેટ રેડીમેડ આપણે તૈયાર લખી નાખીએ. હવે 50% દાખલો બાકી ગયો, આમ આમ કહેવાય કે હવે દાખલો ભણવાનું શરૂઆત કરીએ, પણ આ 50% પતી ગયું. હવે જે તે જગ્યાએ બાકી જે તે શિક્ષક ટીચર લખવાની છે બરાબર, બીજું કશું કરવાનું નથી, કારણ કે હવાલા બે છે કાગળ સ્ટોક અને લખવાના 50% કરવેરાની જોગવાઈ. મેક્સિમમ બે હવાલો પૂછ્યા છે આપ કંપનીના વાર્ષિક હિસાબોમાં ધોરણ 12 ના લેવલ પ્રમાણે, એક આગળ સ્ટોક નો હવાલો અને નફો ઉપર કરવેરા.
શેરહોલ્ડર્સ ના ભંડોળમાં શેર મૂડી નીચે ઇક્વિટી શેર મૂડી આપણે ટૂંકમાં લખીએ ઈએસ મૂડી અને રકમ પહેલા કોલમમાં 2,40,000 ઓકે પછી ઓફિસ અને વેચાણ ખર્ચ ઓફિસ અને વેચાણ ખર્ચ શાંતિથી યાદ કરો આ ખર્ચ આપેલો છે ખર્ચ આવશે નફા નુકસાનના પત્રકમાં ખર્ચના હેડિંગ નીચે કયા શીર્ષકમાં ઓફિસ અને વેચાણ ખર્ચ આવશે તો કે અન્ય ખર્ચમાં તો અન્ય ખર્ચમાં લખવાનું ઓફિસ અને વેચાણ ખર્ચ ઓફિસ અને વેચાણ ખર્ચ રકમમાં 24,000 પછી ખરીદી આપેલી છે જુઓ ખર્ચાની નીચે સૌથી પહેલું એટલે ખરીદી સીધું રકમ લખવાની રહેશે 4,26,000 રૂપિયા 10% ડિબેન્ચર ડિબેન્ચર બહાર પાડી અને કંપનીએ પોતાની લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત લાંબા ગાળાની ઓછી મૂડીની જરૂરિયાત સંતોષી એટલે ડિબેન્ચર જુઓ જમા બાકી આપું દેવું ક્યાં આવશે ઇક્વિટીને જવાબદારીમાં બીજું મુખ્ય શીર્ષક બીજાનો જવાબદારી અને એમાં લાંબા ગાળાના ઓછીના નાણાં એની નીચે 10% ડિબેન્ચર અને રકમ 1,20,000 હવે આમાં 1,20,000 ના ડિબેન્ચર પર 10% લઈને 12,000 નું વ્યાજ હોવું જોઈએ ન હોય તો છૂપો હવાલો બને બરાબર 1,20,000 ડિબેન્ચર નું દેવું છે 10% લઈને 12,000 રૂપિયા ડિબેન્ચર નું વ્યાજ તો જુઓ 12,000 ડિબેન્ચર નું વ્યાજ ક્યાંક છે જ એટલે હવાલો બનતો નથી આપણે ડિબેન્ચર નું વ્યાજ 12,000 રૂપિયાની પછીની બે ડિબેન્ચર છે લખી નાખીએ તો ડિબેન્ચર વ્યાજ આપણો ખર્ચ છે આ દેવું આપણે ઊભું કર્યું તો ઊભો કરે તેવા આપણે 10% વ્યાજ ચૂકવીએ એ આપણો ખર્ચ તો નફા નુકસાનમાં ડિબેન્ચર નું વ્યાજ કોઈ પણ પ્રકારનું વ્યાજ ક્યાં આવશે નાણાકીય ખર્ચમાં બીબી વ્યાજ અને રકમ 12,000 ચલો ઉપર બે વિગત લીધી હતી આ ડિબેન્ચર પછી છે વેચાણ તો વેચાણ આવશે અહીંયા ઉપજમાં કામગીરીની ઉપર નફા નુકસાનના પત્રકમાં વેચાણ અને 9,60,000 સોફ્ટવેર બાગરી પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઇટ લાઇસન્સ ફ્રેન્ચાઇઝિંગ અને સોફ્ટવેર ક્યાં આવશે આ બધું અદ્રશ્ય મિલકત એટલે મિલકતોમાં કાયમી મિલકતો અદ્રશ્યમાં સોફ્ટવેર 1,20,000 સોફ્ટવેર રકમમાં 1,20,000 મજૂરી 24,000 હવે આમ છે ને પ્રત્યક્ષ ખર્ચની નીચે મજૂરી એવું આપણે નફા નુકસાનના પત્રકનું જે ફોર્મેટ ભણ્યા તેમાં એવું ભણ્યા પણ એ મજૂરી છે ને એ ઉત્પાદક મજૂરી સમજો બરાબર અહીંયા જે મજૂરી આપી છે એની સાથે જુઓ નીચે પગાર એક છે 3,00,000 એટલે કામદારને વેતન મજૂરોને મજૂરી અને કર્મચારીને પગાર આ બધું છે ને આ કર્મચારી લાભના ખર્ચમાં ગણવામાં આવે બરાબર એટલે આ મજૂરી 24,000 અને પગાર 3,00,000 એ બંને કર્મચારી લાભના ખર્ચમાં એડ થશે મજૂરી વત્તા પગાર અને ટોટલ રૂપિયા લખાશે 3,24,000 મજૂરી 24,000 એટલે પ્રત્યક્ષ ખર્ચની નીચે ન લખતા પણ આ મજૂરી મજૂરને આપવામાં આવે કર્મચારીને પગાર આપવામાં આવે આ બંને ભેગું કરી 3,24,000 લખવાના અને વચ્ચેનું ડિવેન્ચર વ્યાજ આપણે અગાઉ લખી દીધું છે ઓકે ચલો બેંક ઓવરડ્રાફ્ટ 14,400 તો બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંક પ્રત્યે આપણું દેવું દેવું એટલે ઇક્વિટી જવાબદારીમાં પણ ટૂંકા ગાળાના ઊંચીના નાણામાં આવશે બીઓડી 14,400 નીચે લખીએ બીઓડી અને રકમમાં 14,400 પછી જમીન મકાન મિલકત છે દ્રશ્ય મિલકત તો દ્રશ્ય મિલકતમાં જમીન મકાન અને રકમ 2,28,000 પછી શરૂઆતનો સ્ટોક 36,000 તો શરૂઆતનો સ્ટોક 36,000 છે એ સ્ટોકમાં ફેરફારમાં નીચે જગ્યા રાખી છે એટલે શરૂનો સ્ટોક 36,000
સ્ટોક માં ફેરફાર એટલે શું? શરૂ સ્ટોક માઈનસ આદર સ્ટોક. પણ આદર સ્ટોક ક્યાં છે? હવાલા. તો હવાલામાં આદર સ્ટોક 42000 ની જે અસર થશે, એક અસર એથી માઈનસ આદર સ્ટોક 42000 એથી માઈનસ થશે. અને આદર સ્ટોક બીજી અસર આ 36 માં 42 બાદ કરો એટલે માઈનસ 6000, એટલે અહીંયા લખે કૌંસમાં લખશું. અને આ 42000 ની બીજી અસર આદર સ્ટોક મિલકતોમાં ચાલુ મિલકતમાં માલ સામગ્રીના વધારા નીચે આવશે. આકર સ્ટોક 42000 બરાબર. આપણે શરૂઆતનો સ્ટોક લખતા હતા 36000, ઈ સ્ટોકમાં ફેરફારની નીચે લેખો શરૂ સ્ટોક 36000. હવે શરૂ સ્ટોકમાંથી આકર સ્ટોક શું કરવો પડે? બાદ કર સ્ટોકમાં ફેરફાર હોય એટલે આકર સ્ટોક આપણે હવાલા લખી દીધો 42000, એટલે અહીંયા માઈનસ 6 આવ્યા. અને હવાલામાંથી આકર સ્ટોક ચાલુ મિલકતમાં માલ સામગ્રીના વધારા નીચે. બહુ સરળ છે. મળેલો વટાવ એટલે આપણી આવો ઉપજ છે. તો નફા નુકસાનના વટાવમાં અન્ય ઉપજમાં આવશે મળેલ વટાવ અને રકમ 15600 અને દેવાદાર એટલે આપણું લેણું મિલકતો બાજુ ચાલુ મિલકતમાં વેપારી લેણાના મથાળા નીચે આવશે દેવાદારો 1,80,000. બધી વિગતોને આપણે આમાં યોગ્ય ન્યાય આપી દીધો છે. હવે સરવાળા કરવાના રહે છે બરાબર. આનો સરવાળો થશે 9,75,600.
હવે આ જે 50% કરવેરાની જોગવાઈ વાત કરી ને 97,800 આજે બાદબાકી કરી દે અને બાદબાકી કર્યા પછી જે રકમ બે સરખી જ છે 97,800 પણ આજે બાદબાકી કરીને જે રકમ 97,800 કરવેરાની જોગવાઈ એ જ ટૂંકા ગાળાની જોગવાઈ આવશે કરવેરાની જોગવાઈ 97,800 અને આજે બાદબાકી કર્યા પછીની રકમ છે કરવેરાની જોગવાઈ બાદ કર્યા પછીનો નફો એ અહીંયા આના બદલે વધારામાં આવશે નન્નો ના પત્રકનો વધારો 97,800 ઓકે તો આ નફા નુકસાનનો પત્રક એમાં વાત કરી રકમ છે કરવેરાની જોગવાઈ અહીંયા આવશે ટૂંકા ગાળાની જોગવાઈનો અને આ જે કરવેરાની જોગવાઈ વાત કર્યા પછી નફો છે એ અહીંયા અનામત એ વધારવામાં આવશે ઓકે ચાલો 240 અને 97,800 એટલે 3,37,800 સરવાળો 3,37,800 ઓકે આ શેરહોલ્ડર્સના ભંડોળ થયા હવે આ બી ચલ જવાબદારીમાં નફાગાળાના ઉછીના નાણા એક જ છે એટલે આ સરવાળો આવશે 1,20,000 જે વેપારી દેવા ડેસ અન્ય ચલ જવાબદારી ડેસ એટલે આ સરવાળો આવશે 57,14 જવાબદારી નો બે અહેવાલ મેક્સિમમ સોલ્વ કરવાના અને પછી સરવાળા સાથે આ પેટા નો